નમસ્તે વિદ્યા મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ટુ માજીસા ક્લાસીસ. વિદ્યા મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ નંબર 14 અવયવીકરણ. વિદ્યા મિત્રો, સ્વાધ્યાય 14.2 નો ત્રીજો પ્રશ્ન આપણે જોવાના છીએ. જો તમે પહેલો બીજો પ્રશ્ન ન જોયો હોય તો અહીંયા આઈ બટન પર ક્લિક કરીને તમે પ્લે લિસ્ટમાંથી વિડીયો જોઈ શકો છો. તો મિત્રો, અહીં આપણે સમય ન બગાડતા શરૂઆત કરીએ છીએ, જેમાં નિત્ય સમૂહ. મિત્રો, આ ચાર નિત્ય સમૂહ આપણે એ પહેલા અને બીજા વિભાગમાં આપણે વિડીયોની બધા જ સૂત્રની માહિતી મેળવી લીધી, તો તમે ત્યાંથી તમે સૂત્રમાં માહિતી મેળવી શકો છો. અને અહીંયા આઈ બટન પર ક્લિક કરીને પણ આ નિત્ય સમ તમે જોઈ શકો છો. તો મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નંબર 3 મિત્રો, પદાવલીના અવયવ મેળવો. નંબર 1, એ એક્સ વર્ગ વત્તા બી એક્સ. મિત્રો, આમાંથી જે કોમન નીકળતું હોય એ આપણે નીકળવાનું. અહીં નાનામાં નાની ઘાત એક્સની 1 છે, તો 1 એક્સ બહાર નીકળશે, તો અંદર વધશે વિદ્યા મિત્રો અહીંયા એ એક્સ વત્તા બી. હવે વિદ્યા મિત્રો, કોઈ કોમન નીકળતું નથી, તો આ આપણો જવાબ થઈ ગયો. બરાબર ને મિત્રો? બસ આટલું સરળ હોય છે. ત્યારબાદ જોઈએ મિત્રો બીજો પ્રશ્ન, 7p² + 21q² અહીં મિત્રો તમે ધ્યાનથી જુઓ તો 7 × 21 બરાબર, તો 7 કોમન નીકળશે, તો અંદર વચ્ચે શું? p² + અહીંયા 3q². હવે વિદ્યા મિત્રો, કોઈ કોમન નીકળે છે? ના. તો અહીંયા આપણે ગુણાકાર સ્વરૂપે લાવી દીધું, તો આ આપણો થઈ ગયો જવાબ. તે તો મિત્રો, વિડીયોને સ્ટોપ કરો અહીંયા અને તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો, પછી તમને અમારા જવાબ સાથે મેચ કરો. ત્યારબાદ જોઈએ મિત્રો ત્રીજો પ્રશ્ન, 2x³ + 2xy² + 2xz² અહીં મિત્રો તમે ધ્યાનથી જુઓ તો એક્સ કોમન છે, તો એક્સની એક ઘાત કોમન કાઢતા આપણે મિત્રો એક્સની એક ઘાત અને 2, તો 2x કોમન કાઢીએ આપણે, તો અહીંયા એક્સનો વર્ગ વધશે, અહીંયા વાયનો વર્ગ વધશે, અહીંયા મિત્રો ઝેડનો વર્ગ વધશે. માટે આ આપણો બની ગયો હવે જવાબ. મિત્રો, જે કોમન કાઢી શકતા હોય તે આપણે નીકળવાનું છે. હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો, અહીં નંબર 4, am² + bm² + bn² + an² અહીં મિત્રો એમ વર્ગ કોમન નીકળશે, અહીંયા એન વર્ગ કોમન નીકળે છે. માટે આપણે અહીં કોમન કાઢીશું એમ વર્ગ, અહીંયા a² + b² અહીંયા એન વર્ગ b² a. હવે વિદ્યા મિત્રો, a² b કરો અથવા b² a કરો, બંને એક જ છે, તો આપણે થોડું વ્યવસ્થિત લખી દઈએ. a² b² n² a² b બરાબર. હવે જો a² b કોમન કાઢી દઈએ, તો મિત્રો શું વચ્ચે? m² + n² આ ગુણાકાર સ્વરૂપે આવી ગયું. અને મિત્રો આ આપણો બનશે જવાબ. મિત્રો ખાસ ધ્યાન, અહીંયા a² b અહીંયા b² a બંને સરખું કહેવાય, પણ મિત્રો એટલે કે a - b અને b - a બંને સમાન કહેવાય નહીં, એટલે આપણે ફેરવવું પડે, તો ચિહ્નોને ધ્યાન રાખવું પડે. આ ખાસ ધ્યાન રાખવાનું વિદ્યા મિત્રો. ત્યારબાદ મિત્રો જોઈએ 5મો પ્રશ્ન, lm + l + m + 1. મિત્રો અહીંયાથી l કોમન નીકળશે, મિત્રો અહીંયાથી કોણ કોમન નીકળશે? તો 1. આપણે ભણી ગયા કે 1 શું? સામાન્ય અવયવ જે દરેકમાં હોય છે, તો અહીંયા l કોમન કાઢીએ, તો અંદર વચ્ચે m + l નીકળી ગયો, તો વધીશું 1 + અહીંયાથી 1 કોમન કાઢીએ બંનેમાંથી, તો વચ્ચે શું? m + 1. અને મિત્રો તમારે જો કૌંસ સમાન બને તો તમારો રીત કેવી છે? સાચી છે. તો અહીંયા m + 1 કોમન કાઢીએ, તો અંદર વચ્ચે શું? l + 1. આપણો વિદ્યા મિત્રો જવાબ બનશે. બરાબર. હવે જો વિદ્યા મિત્રો એકદમ સરળ છે 6ઠો પ્રશ્ન, વિડીયો સ્ટોપ કરો, જાતે ગણો મિત્રો, તો જલ્દી આવડશે તમને. ત્યારબાદ જો મિત્રો તમે આ ગણી દીધો જ હશે, અહીંયા y + z કોમન કાઢીએ, તો શું વધશે? y + 9. આ આપણો મિત્રો થઈ ગયો જવાબ. હવે જોઈએ વિદ્યા મિત્રો આપણે 7મો પ્રશ્ન, 5y² - 20y - 8z + 2yz. અહીં મિત્રો જો આમાંથી 5y કોમન નીકળશે, આમાંથી 2z કોમન નીકળશે, તો અહીંયા
पांच वाय कॉमन काटता तो अहीं वधीशुं वाय ओछा चार बराबर ने मित्रों के पांच चौक वीस अने पांच वाय थई गई बराबर पांच चौक वीस एटले वीस गुण्या वाय जवाब आई गयो अहीं ओछा टू जेड कॉमन काटता शू वच्चे चार अहीं शू आवशे ओछा शू आवशे वाय હવે વિદ્યા મિત્રો આપણે એ બંને સમાન કહેવાય નહીં એટલે આને ચિહ્ન બદલવું પડે તો વાયને આગળ લઈ જઈએ ચારને પાછળ લઈ જઈએ તો ચિહ્ન શું કરવું પડે ઉલટાવવું પડે પાંચ વાય ઇન્ટુ વાય ઓછા ઝેડ માઇનસની જગ્યાએ પ્લસ કરીશું ટુ ઝેડ વાય ઓછા ચાર હવે જો વિદ્યા મિત્રો બંને સરખું થઈ ગયું માટે આપણે લખી શકીએ વાય ઓછા ચાર કોમન કાઢીએ તો અંદર વચ્ચે શું પાંચ વાય વત્તા ટુ ઝેડ આપણો વિદ્યા મિત્રો જવાબ બન્યો ઝડપથી ગણી શકો છો ત્યારબાદ મિત્રો જોઈએ આઠમો પ્રશ્ન દસ એ બી વત્તા ચાર એ અને પાંચ બી વત્તા બે અહીં મિત્રો તમે ધ્યાનથી જુઓ તો અહીંયાથી કોણ કોમન નીકળશે બે અહીંયાથી કોઈ કોમન નીકળતું નથી માટે એક કોમન કાઢી શકીએ આપણે તો અહીંયા મિત્રો શું વાત નીકળશે બે એ અહીંયા વધશે શું પાંચ બી વત્તા બે વત્તા આમાંથી એક કોમન નીકળશે તો વધશે શું પાંચ બી વત્તા બે હવે જો બંને મિત્રો સરખા થઈ ગયા તો પાંચ બી વત્તા બે કોમન કાઢીએ તો અંદર વધશે શું ટુ એ વત્તા એક બરાબર આ આપણો વિદ્યાર્થી મિત્રો જવાબ બન્યો બસ મિત્રો પ્રેક્ટિસ કરશો એમ તમને પણ ઝડપી આવડશે ત્યારબાદ મિત્રો જોઈએ આપણે નવમો પ્રશ્ન છ એક્સ વાય ઓછા ચાર વાય વત્તા છ ઓછા નવ એક્સ મિત્રો તમે ધ્યાનથી જુઓ અહીંયા છ એક્સ વાયમાંથી કંઈક ત્રણ કે બે વાય આમાંથી ત્રણ કોમન નીકળે છે તો અહીંયા મિત્રો લખીએ છ એક્સ વાય ઓછા ચાર વાય અહીંયા હું નવ એક્સને મિત્રો આગળ લઈ દઉં છું એટલે આપણે ફેરવવાની તકલીફ પડશે નહીં મિત્રો હવે અહીંયાથી કોમન કાઢવું હોય તો શું નીકળે છે બે વાય કોમન કાઢતા તો અહીંયા વચ્ચે શું ત્રણ એક્સ અહીંયા વિદ્યા મિત્રો વધશે બે ઓછા ત્રણ કોમન કાઢીએ મિત્રો તો અંદર વધશે શું ત્રણ એક્સ વધતા ત્રણ જગ્યા ઓછા થઈ જશે શું આવશે હવે બે જો મિત્રો કૌંસ સરખા થયા એટલે આપણે રીત કેવી રીતે સાચી છે તો ત્રણ એક્સ ઓછા બે કોમન કાઢીએ તો વધશે શું અંદર ટુ વાય ઓછા ત્રણ મિત્રો આ આપણો બની ગયો જવાબ તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો જેથી તે પણ આ અવયવીકરણનું ચેપ્ટર સરળ રીતે શીખી શકે તો મિત્રો આવા જ વિડીયો સાથે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત અને ઘરે રહો મિત્રો સેફ રહો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો